તાલુકા કક્ષાથી નીકળતી ગુજરાતની ગૌરવપૂર્ણ રથયાત્રા એટલે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિનારાયણ ખાતે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે. ટ્રેક્ટરમાં સુશોભિત 50થી વધારે ફ્લોક્સ આકર્ષણ ઊભું કરશે. 3 નૂતન રથમાં બિરાજમાન થઈ 31મા વર્ષે ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમપૂર્વક નગરચર્યાએ નીકળશે. અષાઢી બીજના દિવસે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિના ખાતેથી છેલ્લા 30 વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા 31મા વર્ષે પણ ધામધૂમપૂર્વક નીકળશે. ભગવાનની 3 કાષ્ઠની મૂર્તિઓનું અને 3 નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન જગન્નાથજી માટે નંદી ઘોષ, બહેન સુભદ્રાજી માટે દલ પદલન અને ભાઈ બળદેવજી માટે બાર પદ્ર માટે તાલ ધ્વજ નામના 3 નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગ ઉપર નીકળશે. આ વર્ષે 50થી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે સીધી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી, નાસિક ઢોલ, કાઠિયાવાડી રાસ નૃત્ય, લંબુજી ઠીંગુજી, ટેડી બિયર, 6 જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળશે. આ રથયાત્રા માટે આશરે 100 મણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવવામાં આવ્યા છે, જે પણ આ વર્ષે રથયાત્રામાં આકર્ષણ જમાવશે. અષાઢી બીજના દિવસે બપોરે સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો મહાનુભાવોના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન થશે. સમગ્ર ગઢડા શહેર કેસરિયા રંગથી રંગાઈ ગયું છે. શહેરમાં ધજા, પતાકા, વિશાળ ગેટ કટઆઉટથી ગઢડા શહેરને સુશોભિત કરવામાં આવ્યું છે. ગઢડા શહેર અને તાલુકા અને લોકો પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં આકર્ષણ ફ્લોર્સ તૈયાર કરી પોતાનું યોગદાન આપવા તત્પર હોય છે, ત્યારે આ રથયાત્રા ગઢડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગઈ છે. આજના દિવસે હજારો હરિભક્તોના દર્શનાર્થીઓ ઉમટી પડે છે. સમગ્ર ગઢડા શહેર બંધ પારી સ્વયંભૂ રથયાત્રામાં જોડાય છે, ત્યારે ગુજરાતની સૌથી આકર્ષણ રથયાત્રા ગઢડાની ભગવાન જગન્નાથજીની રથયાત્રા બની છે. ચિંતન વાઘડિયા, ZSTV, ગઢડા.